હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 69 પાઠ્યપુસ્તક પેજ નંબર 69 ઉપર આપણે V1 એક્સરસાઇઝ આપેલી છે સર્કલ ધ વર્ડ હેવિંગ એલમોસ્ટ સિમિલર મિનિંગ ત્રણ શબ્દો આપેલા છે ત્રણ સ્પેલિંગ આપેલા છે એમાંથી જે સરખા મળતા હોય એવા શબ્દોના વર્તે ફરતે વર્તુળ કરો પહેલું છે UTTR અટર SAY સે અને સ્પીચ અટર અને સે એ બે ઉપર મેં વર્તુળ કર્યું છે એનો મતલબ થશે કે કહેવું અને કહેવા યોગ્ય એમ સ્પીચનો મતલબ થશે વક્તા એ જુદો શબ્દ છે એટલે એના ઉપર નથી કહેવું બીજું સ્પેલિંગ છે અવેકન એરોઝ અને ઓબે એમાં કહેવું છે અવેકન અને એરોઝ ઉપર સન્માનિત થવું બંનેના મિનિંગ થશે ત્રીજો આપ્યો છે ગોલ ટાર્ગેટ એન્ડ પ્રાઇમ ગોલ એટલે લક્ષ્ય ટાર્ગેટ એટલે પણ લક્ષ્ય થશે પ્રાઇમ એટલે હેતુ સ્પેલિંગ નેક્સ્ટ ફોર્થ આપ્યો છે ઓપોર્ચ્યુનિટી એબિલિટી એન્ડ ચાન્સ ઓપોર્ચ્યુનિટીનો મતલબ થશે તક એબિલિટી એટલે ક્ષમતા ચાન્સ એટલે તક તો ઓપોર્ચ્યુનિટી અને ચાન્સ બંને મળતા આવે છે નેક્સ્ટ કોમન પરસ્યુડાઇડ એન્ડ ઓર્ડિનરી કોમન એટલે સામાન્ય અને ઓર્ડિનરી એટલે પણ સામાન્ય બંનેના શબ્દ મિનિંગ સરખા છે એટલે બંને ઉપર વર્તુળ કરેલું છે પ્રોગ્રેસ પ્રોફિટ એન્ડ ડેવલપ પ્રોગ્રેસ એટલે સફળતા ડેવલપ પ્રોગ્રેસ એટલે વિકાસ પણ થાય સફળતા પણ થાય પ્રોફિટ એટલે નફો ડેવલપ એટલે વિકાસ તો પ્રોગ્રેસ અને ડેવલપ એ બંને ઉપર મેં વર્તુળ કરેલા છે મિસરાઇઝ સફરિંગ એન્ડ ડિફિકલ્ટીઝ ડિફિકલ્ટીઝ એટલે અઘરું સફરિંગ એટલે એમાંથી પસાર થવું મિસરાઇઝ એટલે તેમાંથી પસાર થવું એ બંનેના મિનિંગ મળતા આવે છે એટલે બંને ઉપર મેં વર્તુળ કરેલા છે મિસરાઇઝ એન્ડ સફરિંગ ઉપર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે એક્સરસાઇઝ આવે છે ગીવ વન વર્ડ બિગિનિંગ વિથ એસ એસથી શરૂ થતા હોય એવા શબ્દો લખી અને ખાલી જગ્યા પૂરવાની છે ઇન અ સિરિયસ વે તો આપણે એમાં એસ છાપેલો છે એસથી શરૂ થતા હોય સ્પેલિંગ તો સિરિયસલી SERIOUSLY સિરિયસલી રિપીટ કરું છું SERIOUSLY સિરિયસલી એટલે ભયજનક રીતે એમ ચિંતાજનક રીતે પણ થાય નંબર ટુ ગીવ અપ સમથિંગ વેલ્યુએબલ સમથિંગ ગીવ અપ એટલે આપો સમથિંગ એટલે કંઈક વસ્તુ વેલ્યુએબલ એટલે કિંમતી વસ્તુ આપો તો એને શું કહેવાય સેક્રિફાઈસ ત્યાગ એવી વસ્તુ છે એ કિંમતી છે હા સેક્રિફાઈસનો મતલબ SACRIFIC સેક્રિફાઈસ નેક્સ્ટ હેપન અનએક્સપેક્ટેડલી સોરી નેક્સ્ટ પછી છે એ પર્સન હુ સ્પીક એટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ અનધર એ પર્સન હુ સ્પીક